સો હેલો મિત્રો, ફરી એકવાર એક નવા કિરાણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સો મિત્રો, અમારા છેલ્લા અને પહેલા વિડીયોને ખૂબ જ શેર કરો અને વિડીયોને જુઓ મિત્રો, એમાં થોડી ઘણી માહિતી આપેલી છે. અને મિત્રો, આજે હું તમને વાત કરવાનો છું કે અત્યારે ઉનાળાની સિઝન આવી ગઈ છે મિત્રો, અને ઉનાળાની સિઝનમાં એટલે કે ઠંડુ પીણુંનું પ્રમાણ વધે છે. એટલે મિત્રો, આપણને કંપની ડીપ ફ્રીજ કઈ રીતે મફત અને ફ્રી રીતે આપે છે એ આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ. સો મિત્રો, આપણે પહેલાં તો વાત કરી લઈએ કે આજે અમારે ફ્રીજ આવ્યું છે, વોલ્ટાસનું છે, ટાટા પ્રોડક્ટનું. મિત્રો, આ મને 10,000 ડાઉન પેમેન્ટ ભર્યું છે મેં, અને એક બ્લાઇન્ડ ચેક આપ્યો છે. હવે એના એ બંને પ્રૂફના આધારે મને આ ફ્રીજ મળ્યું છે મિત્રો. અને ફ્રીજમાં તમે જોઈ શકો છો મિત્રો કે ફ્રીજમાં કઈ રીતે કઈ કઈ વસ્તુઓ છે મિત્રો. આઈસક્રીમ છે, ગુલ્ફી છે, પોતાની ઇન્ડિયન ડેરીની કંપનીની વસ્તુ છે મિત્રો બધી. મિત્રો, આમાં આપણે 30% માર્જિન રહેશે, એમ વસ્તુ સારી છે. જોઈ શકો છો મિત્રો કેવી વસ્તુ છે. અત્યારે માલ આવ્યો નથી પૂરતો, પણ આપણને 2 દિવસમાં માલ પૂરતો મળી જશે. અને મિત્રો, આ ફ્રીજના આપણે ફાયદા અને નુકસાન પણ કહીશ, કારણ કે આ ફ્રીજ એક કંપની થ્રુનું છે, એટલે આપણે તેમાં શું શું રાખી શકીએ છીએ કે શું શું નથી રાખી શકતા એ બધી માહિતી આ વિડીયોમાં તમને મળશે. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સો મિત્રો, આ ફ્રીજની વાત કરીએ તો મિત્રો, મને આ વ્યક્તિ જે ભાઈ ઇન્ડિયન ડેરીમાં કામ કરે છે તે વ્યક્તિ મુલાકાતે આવ્યો હતો મારે પાર્લરે, અને પછી તેને મને કહ્યું કે તમે અમારો માલ રાખો. પણ મિત્રો, મારી પાસે ફ્રીજ નહોતું, તો મેં એને ફ્રીજની ડિમાન્ડ કરી હતી, તેને ફ્રીજ પણ મને કરી આપી. પણ એને મેં પહેલાં પણ તમને કહ્યું કે એક બ્લાઇન્ડ ચેક અને એક 10,000 રૂપિયા માંગ્યા છે. સો મિત્રો, આ રીતે મને ફ્રીજ મળ્યું છે. અને વાત કરીએ ફાયદાની, તો ફાયદા તો 30% માર્જિન છે આપણને, એટલે વાંધો તો નથી. પણ મિત્રો, આને ગેરફાયદા પણ છે, કારણ કે આ ફ્રીજમાં આપણે આપણી વસ્તુ કંઈ પણ રાખી શકતા નથી, અને જે કંપની આપે એની જ વસ્તુ આપણે રાખવી પડતી હોય છે. અને લાઇટ બિલનું પણ આપણા પર જ ચાર્જ ગણાય છે. એટલે મિત્રો, આ બધુંને જ ગણતા જ આપણે ફ્રીજનું જે તે આપણને ફ્રીજ મળે છે તેની આપણે માહિતી લઈ શકીએ છીએ. મિત્રો, આ ફ્રીજની વાત કરીએ તો આપણને કંપની ફ્રીજ તો સારા જ આપે છે, 5-સ્ટાર રેટિંગ આપે છે. તમે જોઈ શકો છો વિડીયોમાં 5-સ્ટાર રેટિંગ છે તેનું. હું વાંચી શકો છો, જોઈ શકો છો કઈ રીતે બનાવેલું છે. મિત્રો, તમને દેખાશે વિડીયોમાં કે 657 એટલી આપણી ઇલેક્ટ્રિસિટી બિલ, એટલે કે મહિનાનું એટલું ચાર્જ થઈ શકે છે આમાં. તો આપણને મોંઘું તો પડે જ છે, છતાંય પણ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લેવો જરૂરી છે મિત્રો. હું પણ ફર્સ્ટ ટાઈમ જ છું આમે કોઈ વસ્તુ લીધી હોય કે પોતાનો માલ રાખવો, બરાબર. પણ મને મિત્રો આમાં પોતાનો માલ રાખવા માટે મારે બીજું તો ફ્રીજ જોઈશે જ, કારણ કે આટલો મારે નહીં મેળવ્યો, બરાબર. કે આમાં અત્યારે મારો જ માલ પડ્યો છે મિત્રો, 2-3 વસ્તુ રાખી છે. તો છતાં જોઈશું આપ શું થાય છે. મિત્રો, આવી રીતે થાય છે. જો તમે પણ આવી જ રીતે વિચાર કરતા હોય કે હું પણ ફ્રીજ નોંધાવું, તો મિત્રો આ માહિતી તમારા કામ આવશે. ધન્યવાદ મિત્રો. વિડીયોમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.